જામજોધપુરમાં યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે ધરણા અને રેલી યોજવામાં આવી. તાલુકાના 56 ગામોને સરકારના રાહત પેકેજમાં અન્યાય થતો હોવાની માંગ સાથે ખેડૂતોએ ધરણા પણ કર્યા. તાલુકાના 59 ગામોમાં 1 ઇંચથી પણ વધુ કમોસમી વરસાદ થયો હતો. સરકાર દ્વારા માત્ર 13 જ ગામોને આ મુદ્દે સહાય આપવામાં આવી છે. અન્ય 56 ગામને માત્ર ખેડૂત દીઠ 4000 રૂપિયા આપવામાં આવ્યા છે. આ સંદર્ભે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તો આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા દિવ્યેશ વાઈડા પાસેથી. દિવ્યેશ, જે રીતે ખેડૂતોએ ધરણા અને રેલી કરી છે, જે મુખ્ય માંગણી છે તે શું છે તેમની? જી નરેન્દ્રસિંહ, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં લગભગ 59 ગામોની અંદર 1 ઇંચથી પણ વધુ કમોસમી વરસાદ થયો હતો, પરંતુ સરકારના રાહત પેકેજમાં માત્ર 13 ગામોને સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 56 ગામોને એ સહાય ન મળતા હાલ જે ખેડૂતોને 56 ગામોની અંદર માત્ર 4000 ખેડૂત દીઠ સહાય મળી રહી છે તેની ગ્રામજનો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આજે જામજોધપુર તાલુકા મથક પર લગભગ આ 56 ગામના સ્થાનિક ખેડૂતો જે છે તેના દ્વારા એક ધરણા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઉપસ્થિત છે અને યુથ કોંગ્રેસ દ્વારા આ વિરોધ કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે યુથ કોંગ્રેસના હેમંતભાઈ ખવા છે, તેમની પાસેથી જાણવાશું શું માંગણી છે, કયા પ્રકારની મુશ્કેલી, કેનો વિરોધ. સૌ પ્રથમ તો હું TV9નો આભાર માનીશ કે અમારા આંદોલનને આપની ચેનલ ઉપર બતાવવાની તક આપી. SDRF યોજના અંતર્ગત જે જામજોધપુર તાલુકાના 56 ગામોની ખોટી આકારણી કરી, જે અમારે 28, 29 અને 30 તારીખના વરસાદ પડ્યો છે, એ વરસાદના વેધર સ્ટેશનના આંકડામાં 0-0 બતાવે છે. જ્યારે અહીં ખૂબ જ પ્રમાણમાં વરસાદ પડ્યો હતો, જે તે ટાઈમે મીડિયાએ પણ નોંધ લીધી હતી કે 1 ઇંચ કરતાં વધુ વરસાદ, ત્યારે વેધર સ્ટેશનો બંધ હાલતમાં છે, એના ખોટા આંકડાઓ લઈ અને ખોટી આકારણી કરી અને એક ખેડૂત દીઠ 9600 જેવી સહાય ઓછી મળે એવું નાટક કરવામાં આવી રહ્યું છે, જેના રૂપ આજે જેના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહે અને મામલતદાર થ્રુ અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માંગીએ છીએ કે આ ખોટી આકારણીના આધારે નાટક બંધ કરી અને અમને પણ 13600 જેવી સહાય ચૂકવવામાં આવે, તાત્કાલિક પાક વીમો ચૂકવવામાં આવે અને જે વારંવાર આ ઓનલાઈન ડોક્યુમેન્ટ કરવાની જે વાત કરવામાં આવે છે એમાંથી મુક્તિ આપવામાં આવે. આ ડિજિટલ યુગમાં તમામ આંકડાઓ ખેડૂતોના સરકાર પાસે છે જ. સરકાર જો ખેડૂતો પ્રત્યે લાગણી ધરાવતી હોય તો એને ઓનલાઈન કરાવ્યા વિના ડાયરેક્ટ બધા ખેડૂતોના ખાતામાં પેમેન્ટ જમા કરાવી દેવું જોઈએ અને આ ઓનલાઈનમાંથી મુક્તિ આપવી જોઈએ. જે રીતે જણાવી રહ્યા છે કે જે સહાય આપવામાં આવે છે તે તો ઓછી જ છે, પરંતુ તેની પ્રક્રિયા જે છે તે પણ જટિલ છે અને 56 ગામોને તેમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે, જેનો વિરોધ આજે કરવાનો છે. નરેન્દ્રસિંહ, આભાર દિવ્યેશ સમગ્ર જાણકારી બદલ. તો જામજોધપુરમાં ખેડૂતો ફરી એક વખત ધરણા પર બેઠા છે. ખેડૂતોને જે કમોસમી વરસાદ બાદ સરકાર દ્વારા ચૂકવાતી સહાયમાં અન્યાય થતો હોવાની માગણી સાથે ખેડૂતોએ રેલી પણ યોજી હતી.